બોટાદ કરની એક કવિતા છે કે જનનીની જોડ સખી નહીં જડે રેલો, એનો એક નાનકડો અંશ છે, એ કદાચ મારા સુરે હું સંભળાવું, જો તમને પસંદ આવે તો કમેન્ટ કરી દેજો. મીઠા મધુને મીઠા મે હુલા રેલો, એથી મીઠી છે મોરી માત રે જનની, ની જોડ સખી નહીં જડે રેલો. પ્રભુનાયે પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત રે જનની, જોડ સખી નહીં જડે રે લોલ. નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું આપનો દોસ્ત ભાવિક. આમ તો માનો દિવસ નથી હોતો, માં માટે તો રોજ કંઈક સ્પેશિયલ દિવસ હોય છે, અને જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે, એ મારી માં છે. આજે પણ અભણ છે એટલે કે એક રોટલી માંગું તો પણ મને બે આપે છે. માએ ભગવાન દ્વારા મનુષ્યને આપેલ એક અમૂલ્ય ઉપહાર છે, માંગુ લું યહી મન્નત કે ફિર યહી જહાં મિલે, ફિર વહીં ગોદ ઓર ફિર વહીં માં મિલે. દવા કામ નથી આવતી તો નજર ઉતારે છે, માં છે સાહેબ, ક્યારે હાર તો માનતી જ નથી ને. માનો દિવસ ક્યારે પણ ઉજવવામાં આવ્યો હોય એનો પણ ઇતિહાસ છે, અને એનું નામ છે માતૃદિવસ, એટલે કે આપણે સૌ જાણીએ છીએ અને અંગ્રેજીમાં કહેવાય છે મધર્સ ડે, અને એની ઉજવણી મે મહિનાના બીજા રવિવારના દિવસે કરવામાં આવે છે, અને આ દિવસે આખા વિશ્વમાં એમની ઉજવણી થાય છે. 20મી સદીની શરૂઆતમાં માતૃદિવસ એટલે કે મધર્સ ડેની શરૂઆત અમેરિકામાં રહેવાસી એવા અન્ના એમ જાવિર્સ દ્વારા કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે જાવિર્સ તેમની માતાને ખૂબ જ પ્રેમ કરતા હતા, અને જેના કારણે તેઓએ લગ્ન પણ કર્યા ન હતા, અને તેની માતાના અવસાન બાદ જાવિર્સ દ્વારા માતૃદિવસ એટલે કે મધર્સ ડે ઉજવવામાં આવ્યો હતો. અને 1994ની સાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા એક કાયદો પસાર કરવામાં આવ્યો હતો, અને ત્યારબાદથી મે મહિનાના બીજા રવિવારના દિવસે માતૃદિવસ એટલે કે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. મધર્સ ડે માતાના સન્માનમાં ઉજવવામાં આવે છે, આ દિવસને સન્માન શુભેચ્છા આપવાની પરંપરા છે. આપ સૌને મધર્સ ડેની ઘણીને ઘણી બધી શુભકામના. મધર્સ ડે ભલે પશ્ચિમી સંસ્કૃતિની દેન હોય, પરંતુ ભારતમાં પણ તેની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવે છે. ભારતીય સમાજમાં માતાને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે, એમ કહેવાય છે કે ભગવાન દરેક સમયે દરેક જગ્યાએ પહોંચી શકતો નથી, આથી તે માના રૂપે પૃથ્વી પર દરેક ઘરમાં બિરાજે છે. માનું કદાચ બલિદાન, ઋણ, તેઓ પ્રેમ શબ્દોમાં વ્યક્ત કરીને કોઈ પણ એક દિવસને ખાસ બનાવીને ન કરી શકાય, આપણને આ ધરતી પર લાવનાર માં એટલે કે મધર્સ ડે રોજ ઉજવીએ તો પણ માં માટે તો ઓછો જ પડે છે. અમારા ગામડાની એક કહેવત છે કે તમે પોતાના જ ચામડામાંથી બનાવેલા જોડા, આપણે જૂતા કહે છે ને, ચપ્પલ, એ બનાવીને માને પહેરાવો ને તો પણ માનું ઋણ ક્યારે ઉતારી શકતું નથી. કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે માતાએ પોતાના બાળકના ઉછેર, સંસ્કાર, સિંચન, પરવિરીશ માટે જે કંઈ પણ ભોગ આપ્યો છે તેના માટે તેઓ બાળક મોટા થઈને માને ગમે તેટલું કરે તો પણ બદલો ચૂકવી શકતો નથી. તેમ છતાં પણ હાલની વર્તમાન પરિસ્થિતિમાં આપણે પોતાના જ બાળકો દ્વારા માતા પિતાને ત્રાસ આપવામાં આવતો હોય તેવા કેટલાય કિસ્સાઓ રોજબરોજ આપણે સૌ છાપામાં અથવા તો આપણી રોજિંદી જિંદગીમાં જોતા હોઈએ છીએ અને વાંચતા હોય છે. કહેવાય છે ને કે જેની પાસે વસ્તુ નથી તે વસ્તુની સાચી કિંમત સમજે છે, જેમની પાસે માતા નથી તેઓ તેમના અભાવને સારી રીતે સમજી શકે છે. માના ગયા પછી તમને આ સંસારમાં તમામ સંબંધો સ્વાર્થ જોવા મળશે. તમારી સાથે ઉભેલો તમને સલાહ આપતો વ્યક્તિ સાચી સલાહ આપે છે કે કેમ, તેનો નિર્ણય કરવામાં પણ ખૂબ જ મુશ્કેલી અનુભવાય છે. માં વિના ભલે તમારી પાસે શું સગા કેમ ન હોય, પણ અનેકવાર તમારી પાસે કશું નથી હોતું અને તમે નિરાધાર છો, એ માં નથી તો તમે નિરાધાર કેરાવ છો, એવો અહેસાસ જરૂરી થશે. અને માટે જેની પાસે ભગવાનની કૃપાથી માં છે તેની સાર સંભાળ રાખો, તેનું સન્માન કરો, કારણ કે માં તો માં છે. એટલે જ કહેવાય છે ને કે માની માં ત્યાં આપણે નાની માં હોય છે ને, એની ત્યાં માની માં પણ નાની માં કહેવાય છે, એટલે કે માથી મોટું આ દુનિયામાં કોઈ નથી. એટલે જ મધર્સ ડે માતાને આદર આપવા માટે ખાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મધર્સ ડેની આધુનિક સમયની ઉજવણી છે, જેનો ઉદ્ભવ ઉત્તર અમેરિકામાં થયો હતો અને તે વિશ્વમાં વિવિધ દેશોમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. આ દિવસ માત્ર માતાનું સન્માન કરવા માટે જ નથી આવતું, અને માં માટે જ ઉજવવામાં નથી આવતું, પરંતુ તેમના લોકો કે જ્યાં વિદેશમાં જે લોકો છે તે પરંપરાગત રીતે તેમની દાદી, નાની અને તેમના ઘરની અન્ય મહિલાઓનું પણ સન્માન કરે છે.
આવો આપણે સૌ આજે આપણી માતાઓ અને આપણી માતાઓ તમામ માતાઓનું સન્માન કરીએ અને એમને જાણવાનો પ્રયત્ન કરીએ કે માથી મોટું કોઈ નથી. એક કવિ છે આલભાઈ ગઢવી, એમણે એક માં વિશે સરસ મજાની રચના લખી છે અને આ રચના આપણે કદાચ સાંભળી હોય છે અને એ રચના કદાચ હું મારા સુરે સંભળાવું અને તમને કેવી લાગે તો એ પણ કમેન્ટ કરીને કહેજો કે માથી મોટું કોઈ નથી, જળ દરકે જગદીશ, સૌ કોઈ નમાવે શીસ, અંબા આગળ આલિયા. પ્રભુ હરિને પૂજતા માતા કદાચ નો મળે, માની સેવાથી મળે ઈશ્વર પોતે આલિયા. બે ત્રણ અક્ષર બોલતા કૃષ્ણ સુધારે કાજ, આપેમાં અવાજ એક જ અક્ષરે આલિયા. દાનવ માનવ દેવતા ખલક મલકમાં ખોજ, માના જેવી મોજ આપે ન પિતા આલિયા. સુરપત બ્રહ્મા સહિત હરિહત ભલે ન હોય, કરે ન મહોબત કોઈ અંબા જેવી આલિયા. એકબીજાને ઉપરે અવતાર આ 24 આ તોલ, પણ તોલે તો માની તોલ એક ના આવે આલિયા. હરજન ચંદ્ર બ્રહ્મ હરિ બોજ સજા નર ભોર, માં સૌથી મોર અંબા પ્રગટી આલિયા. જો તમને અમારો આ અહેવાલ પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો તમારી દરેક માતા અને બહેનોને મોકલી દેજો અને એને આજના દિવસ માટે કંઈક સ્પેશિયલ બનાવજો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરી લેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, અમને ફેસબુક પર જોતા હોય તો અમારા પેજને લાઇક કરી દેજો. નમસ્કાર.